નસવાડીમાં સરકારે ગુટકા વેચાણની છૂટ આપતા ગુટકા લેવા છૂટક વેપારીઓની લાંબી કતાર. વેપારીએ નિયત ભાવમાં વેચાણ કર્યું. કોરોના વિશ્વ મહામારીને લઈ સરકારે લોકડાઉન જાહેર કરતા ગુટકા પાનબીડીનો પ્રતિબંધ હતો ત્યારે કેટલાક લેભાગુ તત્વોએ વ્યસનીઓ અને વ્યસનનો લાભ ઉઠાવી 10 ગણા ભાવે વિમલ ગુટકા વેચ્યા હતા. ત્યારબાદ સરકારે લોકડાઉન 3માં છૂટછાટ આપતા તમાકુ ગુટકાનો પ્રતિબંધ ઉઠાવી લેતા આજે નસવાડી બજારમાં SS એન્ટરપ્રાઇઝ ડીલરને ત્યાં વિમલ ગુટકાનો માલ આવી જતા છૂટક વેપારીઓએ વહેલી સવારથી જ લાંબી લાઇન લગાવીને દેતા નસવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી પોલીસ સ્ટાફ ગોઠવી ગુટકાનું વિતરણ કરાવવામાં આવતા આગબાણી ટ્રેડર્સ દ્વારા વ્યસનીઓ તેમજ નાના દુકાનદારોને પૂરો માલ મળી રહે તેમજ તેમનો લોકડાઉનનો ફાયદો ઉઠાવ્યા વગર કંપનીના નિયત ભાવે ગુટકાના વેચાણ કરતા નાના દુકાનદારોમાં ખુશી જોવા મળી. અંતે ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન કેટલાક લેભાગુ તત્વોએ નિયત ભાવ કરતાં 10 ગણા ભાવ કાળા બજાર કરી વ્યસનીઓ અને નાના દુકાનદારોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો છે. ત્યારે આકબાણી ટ્રેડર્સ દ્વારા નિયત ભાવમાં વિમલ ગુટકાનું વેચાણ કરતાં વિમલ ગુટકાના કાળા બજાર કરતાં કરાબજારીઓના પેટમાં તેલ રેડાયું. હવે નસવાડી તાલુકામાં એક જ ચર્ચા સાંભળવા મળે છે કે ગુટકા આવી જતાં વ્યસનીઓ લૂંટાતા વધશે. અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી.